जय गुरुदेव। नव्य ग्रुप ऑफ एजुकेशन ना आ ऑनलाइन क्लासेस में आप सबनु हार्दिक स्वागत है। समय वीतता वीतता आपणे धंधाकीय प्रवृत्ति में एटला आगळ वधता गया कि हवे धंधानी समझ आपणे थोड़ी 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 जे छे ए आववा लागी। आ धंधाकीय एकम मैं तमे जुओ छो के अत्यारना समय में दिवसे ने दिवसे वाणिज्य ने वेपारनो एटलो विकास थतो गयो छे के लोकोनी जरूरियातो लोकोनी कामगीरी एनो व्याप वधतो गयो छे। आ कामगीरी आ जरूरियातोने पहोंची वळवा माटे थईने धंधाकीय सेवाओनी एक सेवा के जेना वगर आ धंधाकीय एकम जे छे एनो व्याप आटलो वधी शक्यो न होत कदाच, एवी सेवानी हवे पछीना पाठमां આપણે વાત કરવાના છીએ। આજે શરૂ કરીશું આપણે પાઠ 3 ધંધાકીય સેવાઓ 2 એટલે કે પાર્ટ 2 એની એમાં પ્રથમ આપણે વાત કરવાના છીએ બેન્કિંગ સિસ્ટમ વિશે। બેન્કિંગ સેવા વાણિજ્યક સેવાઓમાં એક હતી ને બેન્કિંગ સેવા, હા બસ એની જ વાત આપણે આ પાઠમાં શરૂઆત કરવાના છીએ। તો શરૂ કરીએ આપણે આજનો પાઠ ધંધાકીય સેવાઓ 2 જેની શરૂઆત થાય છે બેંક થી। હવે બેંક શબ્દની વાત આવે એટલે તમને સામાન્યતઃ એટલી તો ખબર જ હશે કે બેંકમાં શું થાય છે, તો કે કાં તો લોન લેવામાં આવતી હોય ને કાં તો રૂપિયા મૂકવામાં આવતા હોય। આવા સામાન્ય શબ્દની અને આવી સામાન્ય બાબતની આપણને સમજ હોય છે। ઘણા બધામાંથી તમે વિદ્યાર્થીઓ એવા પણ હશો કે જે આ બેન્કિંગની સિસ્ટમથી માહિતગાર હશો કે કઈ રીતના નાણાં મૂકવામાં આવે છે, ઉપાડવામાં આવે છે, એની સિસ્ટમ શું છે વગેરે। ઘણા બધા એવા હશે કે ખ્યાલ છે કે આને બેંક કહેવાય, આ બેંક છે ને એમાં રૂપિયા મૂકીએ છીએ ને પાસબુક હોય છે ને આવું બધી ખબર છે, પણ ક્યારેય ગયા હોતા નથી। આ તમામ વિદ્યાર્થીઓ જે ગયા છે તે લોકો માટે અને જે ક્યારેય બેંકની માહિતી ખ્યાલ છે પણ ગયા નથી એ બધા માટેની તેની પ્રાથમિક સમજ આ પાઠમાં આપવામાં આવેલી છે કે જેથી કરીને આગળ જઈને તમે એક ધંધાર્થી બનો ત્યારે તમારે તેની સમજ કામમાં લાગે। બેન્કિંગ, આ બેન્કિંગ સિસ્ટમની શરૂઆત ઇટાલિયન શબ્દ બેન્કો એટલે કે બેન્ચ પરથી પડી છે। એવું કહેવાય છે કે સામાન્યતઃ એનો ઉદ્ભવ, આ શબ્દનો ઉદ્ભવ, બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનારને મશાલા, તમે ટેક્સ્ટ બુકમાં જોજો MACELLA એવો એનો સ્પેલિંગ આપેલો છે અને એને ગુજરાતીમાં માશેલા એ રીતના બોલતા હશે એ લોકો, તો એને માશેલા તરીકે ઓળખવામાં આવતા કે જે નાણાં ધીરવાનું કામ કરે। ધીરવાનું કામ એટલે શું? લોન ઉપર આપવું। આપણે સામાન્યતઃ એટલી ખબર છે કે નાણાં ધીરવા એટલે લોન લેવી, અને જે ધીરે છે એટલે કે આપે છે તેને રોમન સામ્રાજ્યમાં માશેલા તરીકે ઓળખવામાં આવતા હતા। બંધવાડાની વચ્ચોવચ્ચ બેન્કુ નામે ઓળખાતી લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો ચલાવતા, જેના પરથી બેન્કો અથવા તો બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે એવું માનવામાં આવે છે। આવી બધી ઘણી બધી તમે ગૂગલમાં સર્ચ કરશો ને એટલે તમને એના કેટલાય જૂના એવા ઇતિહાસમાં હિસ્ટ્રી એની મળશે કે બેંક આવી રીતના કામ કરતી અને આ સામ્રાજ્યમાં અને આયાના ભારતમાં, ભારત દેશ સિવાયમાં ક્યારે તેની શરૂઆત થઈ હતી અને કેવી રીતના એ લોકો કામગીરી કરતા હતા, આ બધું જ તેમાં આવે છે। આપણે ટેક્સ્ટ બુકમાં પણ એક સાલ આપેલી છે એમાં કીધેલું છે કે બેંક શબ્દની ઉત્પત્તિ જે છે ને એ વિશ્વમાં સૌપ્રથમ 1407માં જીનીવા ખાતે થઈ હતી, પરંતુ અર્થશાસ્ત્રમાં આ સાલ જે છે એ કંઈક અલગ જ આપેલી છે। એનાથી ગભરાવાની જરૂર નથી કે કઈ લખવી જો આપણે ટેસ્ટમાં ઇન ફ્યુચર પૂછાય તો, જો ત્યારે એ સાલ તમને આપેલી હોય અથવા તો કોઈ બીજો ઓપ્શન ના હોય તો એ લખો તો પણ ચાલશે, પરંતુ અર્થશાસ્ત્રની જે સાલ આપેલી છે તે સાલ જે છે એ વધુ વિશ્વસનીય માનવામાં આવે છે કે ખરેખર બેંકની શરૂઆત એ સાલથી કરેલી હતી। આમ જોઈએ તો ગૂગલમાં સર્ચ કરેલું હતું ત્યારે એમાં એવું હતું કે બાર્સિલોના જે છે
ત્યાં બેંકની સિસ્ટમ એટલે કે બેન્કિંગ સિસ્ટમ જેની હમણાં વ્યાખ્યા જોશું એટલે આપણને ખ્યાલ આવશે. આમ તો નાણાં ધીરવાની કામગીરી બહુ વર્ષો પહેલાંથી ચાલે છે. આપણે જોઈએ છીએ કે પહેલાં જૂના ફિલ્મો કદાચ જોયા હોય તો એમાં તમે મુનિમજી શબ્દ સાંભળેલો હશે કે જે મુનિમજી હોય એ કોઈ ગરીબ ખેડૂત બિચારો આવતો હોય તો એને રૂપિયાની જરૂર હોય ને એ લોકોની જમીન જાયદાદ પચાવી પાડે ને એ લોકોને રૂપિયા ધીરે ને પછી આખી જિંદગી એ લોકો એનું વ્યાજ ભરતા રહેતા હોય ને. આ સિસ્ટમ સામાન્ય રીતે એને સાહુકાર ને એવા શબ્દો આપણે વાપરતા, સાહુકાર કહેતા ને એવું બધું કહે. તો એ લોકો જે છે ને એ શું કામગીરી કરતા? તો કે આ જ કામ કરતા. કયા કામ? તો કે સામાન્યતઃ બેંક જેની સાથે જોડાયેલી છે તે એક થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. તો આમ બેન્કિંગ સિસ્ટમ આ રીતના કામ કરે છે, બેંક આ રીતના કામ કરે છે. જોઈએ આપણે તેની વ્યાખ્યા. પ્રથમ વ્યાખ્યા છે રિઝર્વ બેન્કે આપેલી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા RBI વિશે તમે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા હશો, આ બેંક વિશેની માહિતી આવેલી હશે તમારે સામાજિક વિજ્ઞાનમાં. પરંતુ RBI એ શું છે? તો કે ભારતની મધ્યસ્થ બેંક છે. આ મધ્યસ્થ બેંક ભારતમાં નાણાંનું નિયમન અને નિયંત્રણ કરવાનું કે રૂપિયા છાપવા કેવી રીતના, કેટલા છાપવા, ક્યારે છાપવા, એના ઉપરના બેન્કિંગ સિસ્ટમના રેટ કેવી રીતના એટલે કે વ્યાજદર કઈ રીતના નક્કી કરવા, આ તમામ નાણાં સંબંધી તમામ કામગીરી એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એટલે આ રિઝર્વ બેન્કે બેંકની વ્યાખ્યા આપેલી છે જે એક માર્કમાં ને બે માર્કમાં પૂછાઈ શકે. રિઝર્વ બેંકના મતે બેંક એટલે શું? તો કે માગવામાં આવે કે તરત જ અથવા નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે. હવે માગવામાં આવે એટલે તરત જ. તમે અત્યારે ઘણી બધી બેંકની એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં જોતા હશો અથવા તો આપણે કોઈ પણ સોશિયલ સાઇટ ખોલી હોય યુટ્યુબ કે XYZ એમાં પણ તમને જોતા હશો, કંઈક જોવો એટલે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય. તો એમાં તો ત્યાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે ઇન્સ્ટન્ટ મની લોન, એમ તમે ડોક્યુમેન્ટ જમા કરાવો ને તરત જ લોન આપી દે એવી રીતના. અથવા તો ગોલ્ડ લોન, આ શબ્દ સાંભળો છે કે ગોલ્ડ લોનમાં તો કે 5 જ મિનિટમાં તમને લોન મળી જાય છે, આવા શબ્દો સાંભળેલા હશે કે જેને લીધી હોય એને ખ્યાલ હશે કે આવી રીતના મળે છે કે નથી મળતું. પણ બેન્કિંગ સિસ્ટમનું કામ એ જ છે કે માગવામાં આવે કે તરત જ અથવા નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની સાથે. તમને રૂપિયા આપેલા છે એ જ્યારે બેંક આપ માગવામાં આવે બેંક દ્વારા ત્યારે તરત જ અથવા નિર્ધારિત મુદ્દતના અંતે. ઉદાહરણ લઈએ એક, આપણે દાખલા તરીકે તમે હોમ લોન લીધી છે. આ હોમ લોનની મુદ્દત હોય 20 વર્ષની કે 20 વર્ષમાં તમે જેટલી રકમની લોન લીધી હોય બેંક પાસે એટલી રકમ તમારે 20 વર્ષમાં બેંકને ચૂકવી દેવી પડે. બેંક તમને અત્યારે એટલા રૂપિયા આપે છે, ઉદાહરણ તરીકે 15 લાખ રૂપિયા બેંકે તમને અત્યારે આપ્યા લોનની ભરપાઈ તમારે મકાનની ખરીદી કરવા માટે થઈને. આ મકાનની ખરીદી માટે તમને જે અત્યારે 15 લાખ રૂપિયા આપ્યા છે તેને વ્યાજ સહિત તમારે કેટલા મુદ્દતમાં પરત કરી દેવાના છે? જેટલી મુદ્દત નક્કી કરી હોય તેટલી બેંક સાથે. દાખલા તરીકે 20 વર્ષ નક્કી કરેલી છે તો 20 વર્ષની મુદ્દત સુધીમાં તમારે બેંકને તેટલી રકમ ભરપાઈ કરી આપવી પડે. જો ન કરી આપો તો બેંક જે છે તમારું મકાન જપ્ત કરી લે છે. મકાન જપ્ત કઈ રીતના થાય? એવી રીતના કે જ્યાં સુધી તમે લોનના હપ્તા પૂરા ન ભરો ત્યાં સુધી તમારા જે દસ્તાવેજો છે એ બેંક પાસે તમારે ગીરવે જામીનગીરી સ્વરૂપે મૂકવા પડે છે અને એના ઉપર તમને આ લોન આપતા હોય છે. એટલે તમે એને પૂરેપૂરી રકમની ભરપાઈ કરવી પડે. આ આધારે એવું કહે છે કે માગવામાં આવે કે તરત જ અથવા નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી. હવે બેંક આપણા બધાના રૂપિયા જે છે એને બચત સ્વરૂપે સ્વીકારે છે. એટલે આપણે સામાન્ય વ્યક્તિથી લઈને ધંધાદારી વ્યક્તિઓ સુધી તમામ વ્યક્તિઓ જે નાણાંનો તે ઉપયોગ નથી કરવાના અથવા તો સુરક્ષિત રાખવા ઈચ્છે છે એ બધા જ ક્યાં જમા કરાવશે? થાપણો, એને થાપણ કહેવાય. આ થાપણો ક્યાં જમા કરાવશે? તો કે બેંકમાં. આ તમામ રૂપિયાનું બેંક શું કરે છે? તો કે અન્ય વ્યક્તિઓને જેને જરૂરિયાત હોય તેને ધિરાણ કરે છે. ધિરાણ કરે છે એટલે લોન સ્વરૂપે આપે છે. એટલે આપ એ પોતે વ્યાજરૂપી આવક મેળવે છે અને આપણને વ્યાજરૂપી આવક આપે છે. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને
बैंक कहेवामां आवे छे। बीजी सामान्य व्याख्या पण आपेली छे कि बैंकिंग नी सेवा आपती संस्था ने बैंक कहे छे। बैंकिंग नी सेवा एटले शुं? तो कि बैंकिंग नी सेवा बे ज कार्यो पर निर्धारित छे सामान्यतः। एक, नाणानुं धिराण करवुं અને બીજું બચતો એટલે કે થાપણો સ્વીકારવી। સામાન્યતઃ બેન્કિંગ સિસ્ટમ આ બે જ કામ સાથે જોડાયેલી છે, પરંતુ આજની બદલાતી જતી ધંધાકીય એકમની પરિસ્થિતિ, બદલાતા જતા આર્થિક વ્યવહારોને ધ્યાનમાં રાખી અને બેંક અત્યારે તમને અગણિત સેવાઓ આપે છે, એટલી બધી તમને ફેસિલિટી અવેલેબલ કરાવે છે તમારા વતી તમારા નાણાકીય અને બિન નાણાકીય કાર્યો જ્યાં પણ તમને તેની જરૂરિયાત ઉદ્ભવતી હોય એવી તમામ સેવાઓ બેંક તમને પૂરી પાડે છે। આ બધી જ સેવાઓ એ તમને મફતમાં આપતી નથી, આ બદલ બેંક કમિશન ચાર્જ વસૂલે છે અને તમને એ સેવા આપે છે। પરંતુ બેન્કિંગ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેને લોકોનું વિશ્વાસ ટકાવી રાખવાનું પણ કાર્ય કર્યું છે। જો તમને એમાં વિશ્વાસ ન હોય ને, એનો મુખ્ય એજન્ડા એ જ છે કે તમારો તેના પર વિશ્વાસ હોવો જોઈએ। કારણ કે તમે તમારી થાપણો ત્યારે ક્યારે મૂકશો? જ્યારે તમને તે બેન્કિંગ સિસ્ટમ ઉપર વિશ્વાસ હોય ત્યારે। એટલે આ રીતના તમે બેન્કિંગ સિસ્ટમમાં વિશ્વાસ મૂકી અને તેનું કામ કરો છો અને તમે એના નાણાં ધીરો છો અથવા તો મેળવો છો અને બચતો ત્યાં જમા કરાવો છો। ચાલો બેંકના કાર્યો વિશેની હવે આપણે સમજ કેળવીએ। બેંકના કાર્યો, બેંકના મુખ્યત્વે બે કાર્યો છે, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો। આ તમને 5 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે, પરંતુ બંને એક સાથે પૂછાય નહીં। કાં તો મુખ્ય કાર્ય પૂછાય અથવા તો ગૌણ કાર્ય પૂછાય। અત્યારે આપણે તેના મુખ્ય કાર્ય વિશેની સમજ મેળવીએ। બેંક છે એ તેનું પ્રથમ કાર્ય છે થાપણો સ્વીકારવી। થાપણ એટલે લોકો પાસે રહેલા પૈસાને ઉપર બેંક વ્યાજ ચૂકવી અને તેના રૂપિયા જે છે પોતે સાચવે છે। હવે આ થાપણો બેંક જે છે એ 4 ખાતા દ્વારા સ્વીકારે છે। ઘણા બધા સામાન્ય વ્યક્તિઓ હોય કે જેને જે રૂપિયા કે નાણાંની જરૂરિયાત ન હોય, ઘરમાં એ સુરક્ષિત રાખી શકતા ન હોય, જેની જાળવણીની સાચવણીની તેને મુશ્કેલી ચોરી લૂંટફાટના ભય હોય, તેવા બધાય પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે થઈને તે બેન્કિંગની સિસ્ટમનો ઉપયોગ કરે છે, એટલે કે બેંકનો ઉપયોગ કરે છે અને ત્યાં પોતાની થાપણોને બચત સ્વરૂપે ત્યાં મૂકી આવે છે અને બેંક નિર્ધારિત સમયે તેના ઉપર તેમને વ્યાજ આપે છે। ઉદાહરણ તરીકે તમે લોકોએ અત્યારે બેંકમાં નાણાં જે છે એ જમા કરાવો છો તો નિર્ધારિત સમય ઉપર બેંક તમને તેના ઉપર વ્યાજ આપશે। આ રીતના તો બેંક જે છે એ થાપણો 4 રીતે સ્વીકારે છે। 1, બચત ખાતા દ્વારા। બચત ખાતું, આ ખાતું કોણ ખોલાવડાવે છે? તો કે સામાન્ય વ્યક્તિઓ ખોલાવડાવે છે, કે જેને જે નાણાંની જરૂરિયાત ન હોય એ સામાન્ય બચત પોતે આ બચત ખાતામાં એકત્ર કરે, જેને સેવિંગ એકાઉન્ટ કહેવામાં આવે છે। બચત ખાતું સામાન્ય માણસો ખોલાવે છે અને તેના ઉપર બેંક સામાન્ય વ્યાજ દર ચૂકવે છે। બીજું ખાતું છે ચાલુ ખાતું। ચાલુ ખાતું, ચાલુ ખાતું કોણ ખોલાવડાવે છે? તો કે વેપારી વર્ગ, જેને રોજબરોજ નાણાંની લેવડ દેવડ થતી હોય। બચત ખાતામાં રોજબરોજ નાણાંની લેવડ દેવડ થતી હોતી નથી, ત્યાં સ્થિર રકમ જમા થતી હોય છે, કે જેની લાંબા ગાળે કે અમુક સમય બાદ તમને જરૂરિયાત ઉદ્ભવતી। પરંતુ ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટ જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં। ચાલુ ખાતું તો કે વેપારી વર્ગ ખોલાવે છે, કારણ કે એને દિવસ દરમિયાન અને દરરોજે દરરોજ રોજે રોજ અસંખ્ય વ્યવહારો કરવાના હોય છે। વેપારી નાણાંને આપવાના હોય કે ચૂકવણી કરવાની હોય કે જમા કરાવવાના હોય વગેરે। એટલે આ ખાતાઓ પર બેંક સૌથી ઓછું નહિવત જેવું વ્યાજ ચૂકવે છે અથવા તો વ્યાજ ચૂકવતી નથી। 1 માર્કમાં કે વિકલ્પમાં એવું પૂછાઈ શકે કે કયા ખાતા ઉપર બેંક વ્યાજ ચૂકવતી નથી, તો એ ખાતું છે ચાલુ ખાતું, કારણ કે આ રકમ બેંકમાં સ્થિર રહેતી નથી, જેનો ઉપયોગ બેંક બહુ લાંબા સમયગાળા સુધી કરી શકશે નહીં, માટે એના ઉપર વ્યાજ પણ એ ચૂકવતી
नथी, परंतु ए वेपारीना चालू खाता द्वारा ए घणा बधा कार्यो करी आपे छे, जे आपणे आगळ हजी જોશું। ત્યાર પછી છે રિકરિંગ ડિપોઝિટ ખાતું। રિકરિંગ ડિપોઝિટ ચોક્કસ મુદત, આપણે ટપાલ સેવામાં જોઈ ગયા રિકરિંગ ડિપોઝિટ, બસ એ જ પ્રકારનું આ બેંકનું ખાતું છે। રિકરિંગ ડિપોઝિટ એટલે શું? ચોક્કસ મુદત સુધી, ચોક્કસ રકમ, ચોક્કસ સમય સુધી જમા કરાવવાની થાય અને એ મુદત બાદ નાણાં તમને વ્યાજ સહિત પરત મળે તેવું ખાતું એટલે રિકરિંગ ડિપોઝિટ ખાતું, એટલે તેના દ્વારા પણ થાપણો સ્વીકારે છે બેંક। ચોથું, બાંધી મુદતનું ખાતું। બાંધી મુદત અંગ્રેજીમાં કહીએ તો ફિક્સ ડિપોઝિટ, આ ફિક્સ ડિપોઝિટને તમે નિશ્ચિત સમય સુધી તમે તેનો ઉપાડ કરી શકતા નથી, ચોક્કસ મુદત સુધી બેંકમાં જે ચોક્કસ રકમ એક સાથે જમા કરાવો અને મુદત પૂરી થાય ત્યારે વ્યાજ સહિતની રકમ તમને પરત મળે તેવું ખાતું એટલે બાંધી મુદતનું ખાતું। બેંક આ ખાતા પર સૌથી વધુ વ્યાજ આપે છે અન્ય થાપણો કરતાં, કારણ કે આ રકમ તે લાંબા સમયગાળા સુધી ધિરાણ કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે, માટે તેના ઉપર બેંક આપણને તમે જો બાંધી મુદતમાં મૂક્યા હોય, ઉદાહરણ તરીકે 50,000 રૂપિયા તમે ફિક્સમાં મૂક્યા અને એની મુદત હોય દાખલા તરીકે 9 વર્ષ, 9 વર્ષ બાદ તમને 50,000 રૂપિયા જે છે 1,00,000 રૂપિયા થઈને તમને પરત મળે એવી વ્યવસ્થા એના વ્યાજદર નક્કી કર્યા હોય એ અનુસાર, તો તમે 9 વર્ષ સુધી એ 50,000 રૂપિયાને અડવાના નથી, ઉપાડવાના નથી, તો બેંક 9 વર્ષ સુધી એ 50,000 રૂપિયાનો ઉપયોગ કરી શકશે પોતાના અન્ય કાર્યોમાં, એટલે તમને તેના ઉપર તે વધુ વ્યાજ આપે છે, એટલે આ રીતના તે થાપણો સ્વીકારે છે। કયા રીતના? બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ડિપોઝિટ દ્વારા અને બાંધી મુદતના ખાતા દ્વારા। બીજું છે ધિરાણ કરવું। ધિરાણ 3 સ્વરૂપે કરશે બેંક, કયા કયા રીતે? તો કે એક લોન દ્વારા, જ્યારે તમારે લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે તમને બેંક જે છે લાંબા ગાળા માટે અને મોટી રકમની જરૂરિયાત ઉદ્ભવતી હોય ત્યારે બેંક લોન દ્વારા તમને ધિરાણ પૂરું પાડે છે। આપણે કીધું ને કે હોમ લોન જે લઈએ છીએ તે આવી રીતના ઘણી બધી લોન જે છે બેંક તમને આપે છે, તો એ લોન જે છે એ લાંબી મુદત માટે હોય છે, મોટી રકમ માટે હોય છે અને એના ઉપર વ્યાજ દર લાંબા સમયગાળા સુધી બેંક વસૂલ કરે છે। એટલે ટૂંકમાં એવું કહેવું હોય કે લાંબા ગાળા સુધી જ્યારે તમારે મોટી રકમની જરૂરિયાત ઉદ્ભવતી હોય ત્યારે બેંક જેના દ્વારા તમને ધિરાણ કરે તે એટલે લોન દ્વારા। બીજું છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા। ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ ઓડી, BOD આનું તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે, બેંક ઓવરડ્રાફ્ટ। બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? આ વ્યવસ્થાનો લાભ, બેંકના ધિરાણ સિસ્ટમનો વ્યવસ્થાનો લાભ ચાલુ ખાતા ધરાવનારને જ મળે છે, અન્ય કોઈને મળતો નથી, કારણ કે ચાલુ ખાતું કોણ ધરાવે છે? વેપારી વર્ગ ધરાવે છે। તો ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે કોઈ વેપારી વર્ગના ચાલુ ખાતામાં જેટલી રકમ હોય એના કરતાં વધુ રકમની જ્યારે તેને જરૂરિયાત ઉદ્ભવે, દાખલા તરીકે તમારા ખાતામાં 50,000 રૂપિયા છે અને તમને 1,00,000 રૂપિયાની કે એ વધુ રકમની જરૂરિયાત ઉદ્ભવે, તો ટૂંકા ગાળા માટે નિશ્ચિત વ્યાજદર નક્કી કરી અને બેંક તમારા ખાતામાં રકમ ન હોવા છતાં પણ તમને એ રકમ જે છે એ આપે છે, એટલે કે 50,000ની જગ્યાએ 1,00,000 રૂપિયા આપે છે, તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે। ટૂંકા ગાળા માટે, સમયના ટૂંકા ગાળા માટે તમે એને પરત કરી દો છો તો એ છે ઓવરડ્રાફ્ટ। કેશ ક્રેડિટ, જ્યારે આ મુદત ચોક્કસ રીતે નક્કી થઈ જાય ઓવરડ્રાફ્ટની કે આટલા દિવસો બાદ, આટલા સમય બાદ એ પરત કરશે તો તે કેશ ક્રેડિટ બની જાય છે। એટલે બીજું ધિરાણ કઈ રીતના કરે છે? બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા, આ રીતના, એટલે ત્રણેય થઈ ગયું, લોન દ્વારા,
ઓવરડ્રાફ્ટ દ્વારા અને કેશ ક્રેડિટ દ્વારા. ત્યાર પછી આવે છે રોકાણ કરવું. બેંક જે છે થાપણો સ્વીકારે છે આપણી પાસેથી. તો માની લો બેંક પાસે અત્યારે 50 કરોડ રૂપિયા ભેગા થયા છે થાપણો દ્વારા. હવે 50 કરોડ રૂપિયા જે ભેગા થયા છે, શું બેંક પોતાની પાસે એમનામ રાખશે? તો વ્યાજ ક્યાંથી ચૂકવશે? કર્મચારીનો પગાર કેમ ચૂકવશે? વગેરે વ્યવસ્થાઓ તો સાચવવી પડશે ને. તો આ 50 કરોડ રૂપિયાનું તે શું કરે છે? તો કે એમાંથી ચાલો અમુક રકમનું ધિરાણ કરી નાખ્યું. 50 કરોડમાંથી તેમને 30 કરોડ રૂપિયા ધિરાણ સ્વરૂપે આપી દીધા છે લોકોને. એના ઉપર તો વ્યાજ રૂપી આવક આપશે. હજી 20 કરોડ રૂપિયા વધે છે. 50 કરોડમાંથી 30 ગયા તો 20 કરોડ રૂપિયા વધે છે. તો આ 20 કરોડ રૂપિયાને શું બેંકમાં બેંકમાં રાખશે? નહીં, તે અન્ય કોઈ પણ એકમમાં, કંપનીમાં, પેઢીમાં, સરકારી કોઈ પણ એવી કામગીરીમાં નાણાંનું રોકાણ કરશે. રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ કરશે અને ત્યાંથી પણ આ રૂપિયામાંથી તે આવક મેળવતા રહેશે. બેંક પોતાના રૂપિયાને નોન પરફોર્મિંગ એસેટ બનવા દેશે નહીં, જેને NPA કહેવામાં આવે છે. ઘણી તોય ઘણાને એવું બને છે, ઘણી બેન્કિંગ સિસ્ટમને, એટલે એનો એને ખોટ ભોગવવી પડે છે. એટલે બેંક આ વ્યવસ્થા દ્વારા, રોકાણ દ્વારા પોતે પોતાની પાસે રહેલી વધારાની રકમને અન્ય ધંધા કે એકમ, પેઢી, પ્રતિષ્ઠિત, બોન્ડમાં વગેરેમાં રોકાણ કરે છે. ત્યાર પછી છે આંતર બેન્કિંગ વ્યવહાર. આંતર બેન્કિંગ વ્યવહાર એટલે શું? તો કે કોઈ એક બેંકને, દાખલા તરીકે આપણે એક વાત કરી નાખીએ, ઉદાહરણ સ્વરૂપે કોઈ એક બેંકનું નામ લઈએ. યસ બેંકને નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે, એની પાસે રકમ નથી. માની લો યસ બેંકને પાસે 30 કરોડ રૂપિયા છે, પરંતુ તેને 50 કરોડ રૂપિયાની જરૂરિયાત ઉદ્ભવે છે. તો એની પાસે કેટલા નથી અત્યારે? 20 કરોડ રૂપિયા નથી. 30 કરોડ છે પણ 20 કરોડ નથી. તો આ 20 કરોડ રૂપિયાની મદદ જ્યારે અન્ય કોઈ બેંક તેને કરી આપે સમયના ટૂંકા ગાળામાં, 24 કલાકમાં જ્યારે મદદ કરી આપે 24/7માં, 20 કરોડ રૂપિયા જ્યારે મદદ કોઈ એક બેંક અન્ય બેંકને કરે, વ્યાજ વસૂલીને મફત કરતી નથી, આ પાડોશી વ્યવહાર નથી. એક બેંકને જરૂર હોય ત્યારે બીજી બેંક મદદ કરે નાણાકીય રકમનો ધિરાણની ટૂંકા ગાળા માટે, ત્યારે તેને આંતર બેન્કિંગ વ્યવહાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આંતર બેન્કિંગ વ્યવહાર. આ આંતર બેન્કિંગ વ્યવહારમાં માગવામાં આવે રકમ ત્યારે તરત જ મળતી હોવાથી તેને કોલ મની કહેવામાં આવે છે. આંતર બેન્કિંગ વ્યવહારમાં એક બેંકને જરૂર હોય ત્યારે અન્ય બેંક તરત જ નાણાં આપે છે તો તેને કોલ મની કહેવામાં આવે છે. અને આ રૂપિયા ઉપર બેંક જે વ્યાજ વસૂલ કરે છે તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. રેટ એટલે વ્યાજ દર. કોલ મની રેટ, માંગવામાં આવે રકમને તરત જ મળે એટલે કોલ મની, અને તેના ઉપર એ સમયે નાણાંની કેટલી જરૂરિયાત છે ને અને તેનું મૂલ્ય કેટલું છે ને એના આધારે આ રેટ એટલે કે દર નક્કી થાય છે, તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. અહીં બેંકના મુખ્ય કાર્યો પૂર્ણ થાય છે. હોમવર્કમાં તમારે યુનિટ ટેસ્ટનું પાકું કરવું. આપણે આ પહેલાંના વિડીયોમાં વખાર સુધીનું જે આવેલું છે તેનું વાંચન કરવું, પાકું કરવું અને ટેસ્ટ વ્યવસ્થિત આપવી. બેસ્ટ ઓફ લક. જય ગુરુદેવ.